बड़ौदा डेयरी के चुनाव का रंग अब पूरी तरह चढ़ गया है। इन चुनाव में 13 बैठक के लिए चुनाव होने वाले थे, पर अब 2 बैठकों के उम्मीदवारों को बिन हरीफ विजेता घोषित किया गया, जिससे अब 11 बैठकों पर भाजपा और कांग्रेस के बीच सीधी टक्कर देखने को मिलेगी। इन चुनाव में 7 उम्मीदवारों के फॉर्म को खारिज किया गया है, जिससे अब 41 उम्मीदवार इस चुनावी मैदान में है। बरोड़ा डेरी आज मान्य उम्मीदवारों की प्रसिद्धि करवामां आवेली छे। कुल 48 फॉर्म भरवामां आवेला था। आपणे 7 तारीखे तेनी स्क्रूटिनी राखेली हती, जे दरमियान वांधा सूचनों अंगेनी सुनावणी करवामां आवी। डेरी तरफथी पण अभिप्रायो आपवामां आवेला हता 48 ना। तो अमुक लोकोए मुदतनी मांगणी करता आपणे सांजे 5 वाग्यानी पण मुदत आपेली हती। सांजे 5 वागे पण तेओने विगतवार तेमना न्यायना हित में ते लोकोना सांभळवामां आव्या, ते लोको तरफथी रजू करवामां आवेला पुरावाने ध्यानमां लेवामां आव्या। अने त्यारबाद गईकाले पण आखो दिवस जे लोकोए जे पुरावा रजू कर्या छे ते पण ध्यानमां लीधा छे। अने समग्र 2 दिवस स्क्रूटी ने चकासणीना अंते अत्यारे कुल 48 फॉर्ममांथी 41 फॉर्म आपणे मान्य जाहेर कर्या छे અને 7 ફોર્મ આપણે અમાન્ય જાહેર કર્યા છે। કુલ 13 ઝોનમાંથી 2 ઝોન આપણે બિનહરીફ જાહેર થયેલા છે, એટલે તેની ચૂંટણી થશે નહીં, પણ 11 ઝોનની ચૂંટણી થશે, એટલે કુલ 39 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે। પરંતુ તે પહેલાં 10-17 તારીખ દરમિયાન ઉમેદવારી ફોર્મ પાછી ખેંચવાની તારીખો છે, એટલે જેટલા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાશે તે આમાંથી બાદ કરી અને હરીફ ઉમેદવારોની જે યાદી તૈયાર કરવામાં આવશે તેટલા લોકોની વચ્ચે 28 તારીખના રોજ ચૂંટણી યોજવામાં આવશે। ભાજપા ઓર કોંગ્રેસ દોનો કે બીચ અંદરૂની ગુટબાજી અપને ચરમ પે હૈ। તબ આને વાલી 28 દિસંબર કો હોને વાલે ચુનાવ ઓર 29 દિસંબર કો હોને વાલી મતગણના પર સભી કી નજર ટીકી હૈ। આજે સત્યનો વિજય થયો છે, એમનો જે બધ ઇરાદો બિનહરીફ થવાનો એ બર આવ્યો નથી, કારણ કે નિષ્ઠામાન અધિકારીઓએ આજે સારું એવું દરેકને જે રીતનું થવું જોઈતું હતું એ થયું છે, અને લોકોને દરેકને એનો સંતોષકારક જવાબ એમને મળ્યો છે। જ્યારે એ લોકો આજે બેસી રહેવાના પ્રયત્નો હતા, ફરી એમને વહીવટ કરવો હતો, અને એ વહીવટ આજે લોકોની મંડળીઓ જે છે મંડળીઓ ઘણી બેસી ગઈ છે, એસએનએમમાં કાઢી નાખી છે। આજે એમને નવું એક જે પોતાનો મૂળ હેતુ હતો કે અમે ફરીથી બેસીએ અને એ વહીવટ અમે જ કરીએ એમ, પણ એ બર આવવાનો નથી, કારણ કે મતદારો છે એ બહુ જાગૃત મતદારો છે અમારા।